મોથી તંત્રમાં દોડધામ મસી છે ત્યારે અગ્ર મુખ્ય વન સમક્ષ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. એક તરફ શરૂઆતમાં ત્રણ સિંહોના મોથી ખળભળાટ મચ્યો હતો તો બીજી તરફ વન તંત્રએ મોડે મોડે 11 સિંહોના મોત થયાનું જણાવતા સિંહ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ધારી નજીક જંગલમાં 11 સિંહોના મોતથી તંત્રમાં દોડધામ છે ત્યારે અગ્ર મુખ્ય વન સમક્ષ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. શરૂઆતમાં ત્રણ સિંહોના મોતથી જ ખળભળાટ મચ્યો હતો તો બીજી બાજુ દલખાણીયા રેન્જમાં 4 વર્ષથી કાયમી આરએફઓ જ નથી. લોકોએ કાયમી આરએફઓની માંગ કરવા છતાં કોઈને પણ મૂકવામાં આવ્યા નથી. હાલ ધારી ગીરપુરવા દલખાણીયા રેન્જ હેઠળની સરસિયા વીડીમાં એક જ અઠવાડિયામાં 11 સિંહો મોતને ભેટ્યા બાદ ગાંધીનગરથી અગ્ર મુખ્ય વન સંરક્ષણ સહિતના અધિકારીઓ ધારી દોડી આવ્યા હતા. દલખાણીયા રેન્જમાં આશરે 100થી વધુ સિંહોનો વસવાટ હોવા છતાં 4 વર્ષથી કાયમી આરએફઓની નિમણૂક કરવામાં આવતી નથી. આ અંગે અગ્ર સચિવ અગ્ર મુખ્ય વન સંરક્ષણ સહિતના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવા છતાં આ જગ્યા ખાલી રહેલી હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ધારી ગીર જંગલ વિસ્તારમાંથી 6 સિંહ બાદ 3 સિંહણ 2 સિંહણના અલગ અલગ કારણોથી મોત નિપજાતા જેમાં 3 સિંહ બાદ ઇનફાઇટમાં તથા અન્ય તમામના કોઈ ભેદી કારણોસર મોત થયા હતા. શરૂઆતમાં વન વિભાગ દ્વારા સિંહોના મોતનો આંકડો છુપાવવામાં આવ્યો હતો પરંતુ વન વિભાગે સાચો આંકડો જાહેર કર્યો હતો અને મોતનું કારણ જાણવા સિંહોના મૃતદેહોને વિશેષ એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી વન વિભાગના એક પણ અધિકારીઓ મોતનું કારણ દર્શાવી શક્યા નથી. નીચે દલખાણીયા રેન્જમાં છેલ્લા 8 દિવસની અંદર કુદરતી અકુદરતી ઇનફાઇટમાં 4-5 સિંહોના સમાચાર મળ્યા છે. ગઈકાલે રાજુલાના ભેરાઈ ગામે સિંહણનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો. આજે મવા નેશનલ હાઈવે ઉપરથી નીલગાયનું શોર્ટ સર્કિટથી મોત થયાનો બનાવ બનવા પામ્યો. વન અને વન્ય પ્રાણીઓ અને એમાં ખાસ કરીને સિંહ જેવા અનમોલ રતન એવા સિંહોના મોત કમોતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ગઈકાલે ગુજરાત વિધાનસભાની અંદર પણ સરકારે જાહેર કર્યું કે 137 સિંહોના મોત થયા છે ચાલુ વર્ષે. તે વન વિભાગ અને સરકાર માટે શરમનાક ઘટના ગણાય. જો સિંગવડા ડેમની અંદર કાંપ કાઢવાના અટકાવનાર સીસીએફ આરએફઓ ડીએફઓ એસીએફની જો સરકાર બદલી કરી શકતી હોય તો એશિયાની અને ખાસ કરીને ગુજરાતની શાન અને ગુજરાત સરકારને વર્ષે કરોડો રૂપિયા એ કમાવી આપતા સિંહ દર્શનના કાર્યક્રમો સાસણ આંબડી સફારી પાર્ક પ્રવાસન ઉદ્યોગ વધારવામાં સિંહોએ જે મોટો ફાળો આપવામાં આવ્યો તેઓના મોતના કમોતના બનાવમાં ગુજરાત સરકારે તમામ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી બદલી કરી અને સસ્પેન્ડ કરવા જોઈએ. સુરેશ મકવાણા સાથે અશોક મણવારે ન્યૂઝ ગુજરાત ન્યૂઝ અમરેલી.